નમસ્કાર હું તેજલ આપ સૌનું સ્વાગત કરું છું અપેક્ષા કે ઉપેક્ષા દર્દી જ્યારે તકલીફમાં હોય છે શારીરિક તકલીફમાં હોય છે અને આપણને સૌથી પહેલાં યાદ આવે તો એ ડૉક્ટર છે હવે ડૉક્ટર પાસે જતી વખતે મારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કઈ કઈ મારી જે હિસ્ટ્રી છે મારી તબિયતને લઈને એના વિશેને કયા કયા મારી પાસે પુરાવા હોવા જોઈએ હવે બીજી બાજુ જોઈએ તો ડૉક્ટર સાહેબની પાસેથી કયા એક્સપેક્ટેશન હોય કે ભાઈ મને ટ્રાન્સપરન્સી કે મને આ વસ્તુ થઈ છે અને આનો ઈલાજ આવી રીતે છે સો આ જે પરસ્પરની અપેક્ષા છે એ કદાચ એ ઉપેક્ષાનું સ્વરૂપ તો નથી લઈ રહ્યું એના વિશેની ચર્ચા આજે આપણે ડૉક્ટર મનોજ ઘોડા સાહેબ સાથે કરવાના છીએ ડૉક્ટર ઘોડા સાહેબ કેમ છો આપ નમસ્કાર હું ડૉક્ટર ગોડા અને તેજલ સાથે અમે દર્દીની ડૉક્ટર સાથે મુલાકાતમાં અપેક્ષા અને ડૉક્ટરની દર્દી પાસે અપેક્ષા અને બંને પક્ષે જે થતી ભાવના છે કે આપણી ઉપેક્ષા થઈ છે એના વિશે ચર્ચા કરવાના છીએ ડૉક્ટર ઘડા મારો સૌથી પહેલો પ્રશ્ન આપને એ પ્રમાણે જાય છે કે ડૉક્ટર અને પેશન્ટ વચ્ચેના વાર્તાલાપની શરૂઆત કેવી રીતે કરી શકાય ઘણી વખત પેશન્ટ આવ્યા તો મને તો એવું ગમે છે કે હું એના વિશે જાણું કે આ પેશન્ટ કોણ છે ક્યાંથી આવ્યો છે કેટલી મુશ્કેલીથી આવે છે ઘણા ઘણા તો બહુ બહુ દૂરથી આવતા હોય છે તો આપણને એમ લાગે કે ભાઈ આને જરૂર કંઈ તકલીફ વિશેષ હશે અથવા તો કંઈક મેળ પડ્યો નથી એટલે હું જાણવા માગું કે આ પેશન્ટનું બેકગ્રાઉન્ડ શું છે એનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ એનું ફેમિલી બેકગ્રાઉન્ડ એનું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ એનું સોશિયલ બેકગ્રાઉન્ડ બિઝનેસ બેકગ્રાઉન્ડ તો મને એ બે વસ્તુનો ફાયદો થશે કે એક તો પેશન્ટ થોડો કમ્ફર્ટેબલ થઈ જશે એને લાગશે કે આ બધાનો તો હું જવાબ આપી શકું છું અને એ પેશન્ટ સાથે પેશન્ટને ડૉક્ટર સાથે આત્મીયતા બંધાવવા મળશે અને બીજું કે મારે જે કોઈ ટ્રીટમેન્ટ આપવાની હોય એ અમુક બેકગ્રાઉન્ડવાળા પેશન્ટ માટે મારે અમુક રીતે મોડીફાય કરવી પડે અને બીજા બેકગ્રાઉન્ડવાળા પેશન્ટ માટે બીજી રીતે મોડીફાય કરવી પડે એટલે મને પેશન્ટ વિશે જો ખ્યાલ હોય એના બેકગ્રાઉન્ડનો તો હું ઘણી બધી એના એની સારવારમાં એને લગતા મેડ મોડિફિકેશન જરૂર કરી શકું ડૉક્ટર ગોડા બીજો પ્રશ્ન એના સંદર્ભમાં એ છે કે કેટલા પ્રકારના પેશન્ટ હોય છે ધ ઓફ એના વિશે તમારું કંઈ મંતવ્ય કે એના વિશે થોડું જણાવશો આપ અલગ અલગ જાતના પેશન્ટ આવતા હોય છે અમુક બહુ જ આર્ટિક્યુલેટ બહુ જ પોતાની વાતને બહુ જ સારી રીતે કહી શકતા હોય છે તૈયારી કરીને આવતા હોય છે બધા લખીને આવતા હોય છે દવાઓ તૈયાર હોય દવાઓના બિલ તૈયાર હોય ટેસ્ટના બધા સરસ રીતે ગોઠવેલા આવ્યા હોય સરસ ફાઇલ કરીને આવતા હોય છે જે દર્દી અમારી અપેક્ષામાં ખરા ઉતરે છે પણ દુઃખદ વાત એ છે કે ઘણા દર્દીઓ બિલકુલ તૈયાર થઈને આવતા હોતા નથી ઘણી વખત હસબન્ડ વાઈફ આવતા હોય કે ફેમિલીના બીજા મેમ્બર્સ આવતા હોય તો જો દર્દી ડોમિનન્ટ ન હોય તો એની વાત બીજાને જ કરવી હોય છે એના હસબન્ડને કરવી હોય છે એના સાસરિયાને કરવી હોય છે એના માતા પિતાને કરવી હોય છે એ લોકો દર્દીને બોલવા દેતા નથી અથવા તો બીજી રીતે પણ હોય છે કે દર્દી પોતાનું જ ગાણું ગાયા કરતો હોય છે અને એના કોઈ સગા કોઈ પૂરક વાત કરવા માગતા હોય તો તમે ચૂપરો એમ કહીને બેસાડી દેતો હોય છે તો આવા દર્દી પણ હોય છે એટલે અલગ અલગ જાતના દર્દી આવતા હોય છે પરંતુ અમને એવું ગમે કે જે દર્દી પોતાની તૈયારી કરીને આવી હોય બધી જાતની તૈયારી અને સરસ રીતે પોતાની વાત કરી શકતું અથવા તો જે સીધા જવાબ માગીએ આપણે પ્રશ્ન પૂછ્યું કે તમે આજે ભૂખ્યા પેટે આવ્યા છે તો એ એમ કહે છે કે મને ભૂખ જ નથી લાગતી તો જવાબ સીધો નથી આપતા એ કહેતા નથી કે હું ભૂખ્યા પેટે આવ્યો છું કે નહીં પણ એ બીજું જ કહે છે અથવા તો તમને જાડા થાય છે કે કબજિયાત રહે છે એટલે કે હું ખાતો જ નથી તો શું થાય અરે ભાઈ હું તને પૂછું છું કે ભાઈ તને લેટ્રિન બરાબર થાય છે નિયમિત તું ખાતો નથી કે નથી ખાતો એ એ મારે નથી જાણવું એટલે આવું પણ થતું હોય છે કે દર્દી ઘણી વખત સીધા જવાબ આપવાને બદલે ગોળ ગોળ આડા જવાબ આપે છે તો અમે એવું આશા રાખીએ અપેક્ષા રાખી કે જે દર્દી બરાબર પ્રશ્નને સમજે અને શક્ય હોય ત્યાં સુધી જે પ્રશ્નોનો જે યોગ્ય જવાબ હોય એ જ આપે એને આડાવળા કોલેટરલ જવાબ ન આપે તો સારું ડોક્ટર ગોડા એક નવો ટર્મ મેં સાંભળ્યો છે અને એ છે ડૉક્ટર શોપિંગ સો આ ડોક્ટર શોપિંગ શું છે ડૉક્ટર શોપિંગ એટલે કે જે લોકો અલગ અલગ ડૉક્ટર પાસે એક જ કમ્પ્લેન માટે જતા હોય અને આ એક એક વાસ્તવિકતા છે એ ડૉક્ટરે લગભગ બધા ડૉક્ટરે સ્વીકારી લીધું છે કોઈને ગમતું નથી હોતું પણ સ્વીકારી લીધું છે અને મારો પર્સનલ વિચાર એવો છે કે ભાઈ ડૉક્ટર શોપિંગ અમુક કેસમાં અનઅવોઇડેબલ છે કે જ્યારે ડૉક્ટરે દર્દીને સેટિસ્ફાઈ ન કર્યો કે જવાબ ના આપ્યો કે રિઝલ્ટ ન આપી શકે અને અમારી લાઈનમાં બધું જ કટ એન્ડ ડ્રાય નથી હોતું એટલે ક્યારેક રિઝલ્ટ નથી પણ આપી શકતા ત્યારે ડૉક્ટર શોપિંગ ઇઝ ઇનેવિટેબલ ને થતું જ હોય છે કે ભાઈ અમે બહુ બધી વખત ત્યાં ગયા પણ સારું ના થયું તો ક્યાંક કશુંક મિસ થયું છે ને શોપિંગ કરવું પડે બને છે પણ અમુક લોકો એવા પણ હોય છે જે નિર્ધારિત ને આવ્યા છે કે મારે આ વસ્તુ માટે ત્રણ જણનો અભિપ્રાય લેવો છે અમદાવાદમાં કે કેટલા રૂપિયા થશે એ લોકો આ બધું રૂપિયાને પૈસામાં સમજતા કે કે કેટલા રૂપિયા થશે બહુ બહુ તો આટલા થશે ને પણ મારે સેકન્ડ ઓપિનિયન લેવો જ છે અને ઘણી વખત એના કોઈ વ્યાજબી કારણ નથી હોતા એ પણ એક હકીકત છે પણ નક્કી જ કર્યું છે કે આ લેવો છે અને ઘણી વખત વ્યાજબી કારણ પણ હોય છે કે ભાઈ આ ઓપિનિયન ઓગણીસ વીસ થાય છે તો આપણે બીજો ઓપિનિયન લઈ લઈએ તો સારું ઘણી વખત ડિસિઝન બહુ મોટા હોય છે કે ભાઈ વેન્ટિલેટર ઉપર રાખવા કે નહીં અને ત્યાં સેકન્ડ ઓપિનિયન લે એ પણ બરાબર છે પણ મોટા ભાગે તો એ એ એક પછી એક સિરિયલ ડૉક્ટરને બદલતા રહેતા હોય છે એટલે એ દુઃખદ છે તમે ડૉક્ટરને પૂરતું પૂછો પૂછપરછ કરો જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી વારેગડીએ પૂછો સારો ડૉક્ટર હશે તો કે બહુ વાંધો નહીં લે એવા તોષણા ડૉક્ટર પણ હોય છે કે જે એમ કહે છે કે ભાઈ એક વખત કીધું ને પણ એ એ તો ડૉક્ટર બદલો એ જગ્યાએ તમારા ડૉક્ટર કદાચ બદલવા પડે પણ બાકી તમે પૂછ્યા કરો પૂછ્યા કરો જ્યાં સુધી તમને તમારો પ્રશ્નનો જવાબ મળી ગયો ન લાગે ત્યાં સુધી તમે પૂછ્યા કરો તો ડૉક્ટર શોપિંગ કરવાનો વારો બહુ ઓછા કેસમાં આના પછીનો એક પ્રશ્ન એવો બહુ આવી રહ્યો છે અને કદાચ અમને સોશિયલ મીડિયા પરથી પણ આના વિશે ઘણા બધા ઓપિનિયન્સ આવેલા છે કે જે પ્રોફેશનલિઝમની જે વાત છે સો ડોક્ટર અને પેશન્ટ એ વચ્ચેની બંને તરફની પ્રોફેશનલિઝમ અને ડૂઝ એન્ડ ડોન્સ કે બંનેનું જ્યારે એકબીજા પ્રત્યેની અપેક્ષાઓ હોય તો કયા કન્ડિશન્સ જ્યારે પેશન્ટ ડૉક્ટર પાસે જાય ત્યારે એના વિશે આસપાસના સગા સંબંધીઓ પાસે માહિતી મેળવી લે સારું અને પોતાની બધી વસ્તુ તૈયાર રાખે એ ટુ ઝેડ કે આ રિપોર્ટ છે આ દવાઓ છે આ દવાઓના બિલ છે આ મારી જુદી ફાઇલો છે આ ડૉક્ટરે આ કીધું હતું એવું અને એના માટે ટ્રાન્સપરન્ટ રહે કે હું મોટી જગ્યાએ બતાવીને છે કે અમે બતાવ્યું જ નથી પણ ડૉક્ટરને ત્યારે ખરાબ લાગે છે કે જ્યારે એ બધી જ કે તમે ક્યાંય પહેલાં બતાવ્યું હતું કે ના ક્યાંય બતાવ્યું નથી ને કોઈ દવા લીધી તો કે ના દવા નથી લીધી પણ બધું પતી જાય પછી કે સાહેબ આ જોજો ને મેં આ તો આમ જ બતાવ્યું હતું પહેલાંને આ એક્સ ડૉક્ટરને બતાવ્યું હતું અરે સાહેબ આ જોજો ને મેં આમ જ ખાલી સોનોગ્રાફી કરાવી હતી એટલે ઘણી વખત દર્દી ટ્રાન્સપેરન્ટ નથી હોતો અને એક પછી એક વસ્તુ કાઢ્યા કરે છે અથવા તો બહાર જઈને પાછા આવે કે સાહેબ તમે તો કીધું પણ મેં તો હું તો બતાવીને ત્યાં મને આવું કીધું હતું એટલે અમે એવી અપેક્ષા રાખીએ દર્દી પાસેથી કે ભાઈ તમે ટ્રાન્સપેરન્ટ બધે બતાવીને આવ્યા હોય તો એમાં કોઈ મોટો ગુનો નથી કરતા કે તમને કોઈ સૂર્ય ચડાવી દે પણ બંને એટલા ટ્રાન્સપેરન્ટ રહેશો કે આ વસ્તુ મને અહીંયા કહેવામાં આવી હતી જે મને સાચી લાગી પણ છતાંય હું એક સેકન્ડ ઓપિનિયન માટે આવ્યો કારણ કે આનું ડિસિશન ઘણું મોટું છે અથવા તો મને કંઈ મેળ પડ્યો નહીં મને બહુ બેસ્ટ બેઠું નહીં એટલે હું સેકન્ડ ઓપિનિયન માટે આવ્યો છું તો ટ્રાન્સપેરન્ટ રહેશે દર્દી તો બંને પક્ષે સંબંધો સારા રહેશે સો હવે જે છે વાત આવે છે ગૂગલ બાબાની સો ડૉક્ટર સાહેબ આપણે જણાવીએ કે અમે લોકોએ બીજા ઘણા બધા ડૉક્ટર્સની સાથે પણ એમની એમના અભિપ્રાય એમના મંતવ્ય વિશે ચર્ચા કરેલી હતી અને એક તારણ આવી રહ્યું છે કે બધા જ આજકાલ પોતાની રીતે ગૂગલમાંથી જે તે ઇન્ફોર્મેશન લઈને ડૉક્ટર પાસે જતા હોય છે અને ફીનો એમને બધી ખબર હોય છે હવે સાહેબ એ છે ને બેધારી તલવાર છે સો ઇટ્સ બહુ જ સારો શબ્દ ડોક્ટર કોન્વર્સેશન્સ પણ એના વિશે તમારું શું કેવું છે કે અધૂરો ઘડો છલકાય તમારી પોતાની કેટલી જે ગૂગલ બાબાનું જ્ઞાન એ ક્યાં સુધી આપણને મદદ કરે ને એની અપેક્ષાઓ પર શું અસર છે ગૂગલ સર્ચ એ બેધારી તલવાર છે અને એમાં ઘણી બધી માહિતી હોય છે પરંતુ મને એવું લાગે છે કે જે રીતે પ્રેઝન્ટ કરે છે માહિતી ગૂગલ એ આમ મને લાગે સીધું જ લઈ લીધું હોય એવું લાગે છે કે એ જાણતું નથી કે આ પેશન્ટનું બેકગ્રાઉન્ડ કયું છે અને ટેકનિકલ ટર્મ્સ વાપરે અને બધી જ કોમ્પ્લિકેશન લખે કે ધારો કે કોરોનામાં તમે એમ કહો કે ભાઈ ડેથ થઈ શકે તો દર્દીને પહેલાં તો ડેથ જ યાદ આવે એને એમ નથી ખબર કે અઠ્ઠાણું નવ્વાણું ટકા લોકો સારા થઈ જતા હોય છે એટલે ગૂગલ જો તમારી પાસે પૂરતું મેડિકલ બેકગ્રાઉન્ડ ન હોય તો ગૂગલ તમને ઘણું ડેમેજ કરી શકે એટલે ઘણા બધા એવા યંગસ્ટર આવે છે અમારું દવાખાનું જ યુનિવર્સિટી એરિયામાં છે એટલે એ લોકોને સાંજે ખાવા માટે જંક ફૂડ સિવાય કંઈ હોતું નથી સામાન્ય એસિડિટી હોય પણ એ ગૂગલમાં વાંચીને આવ્યો છે કે એને કેન્સર પણ હોઈ શકે એને આલ્સર હોઈ શકે બ્લીડિંગ થઈ શકે એમાં દાખલ થવું પડે સિરિયસ થઈ જાય એન્ડોસ્કોપી ડૉક્ટર તમને કહેશે કરાવવાની પરંતુ જ્યારે આપણે દર્દીને જોઈએ ત્યારે એના કોન્ટેક્ટમાં આપણને લાગે કે આને એક ટેસ્ટની જરૂર નથી કારણ કે એની આગળના દર્દીને એ હોય અને એની પાછળનો દર્દી પણ એ કમ્પ્લેન લઈને આવવાનો હોય તો જે જે વ્યક્તિને બીમારી છે એની સાયકોલોજી બદલાઈ જતી હોય છે અને એને બધું છેલ્લું જ દેખાતું હોય છે અને આ રીતે ગૂગલમાં આવું વાંચીને આવીને દર્દી બહુ ગભરાઈ જતા હોય છે એટલે જો તમારી પાસે પૂરતું મેડિકલ બેકગ્રાઉન્ડ ન હોય તો ગૂગલ જે રીતે માહિતી પ્રેઝન્ટ કરે છે મારી દૃષ્ટિએ બરાબર નથી અને એ સાદા દર્દીને પણ એક એક સાયકોમાં ફેરવી નાખે છે એટલે ગૂગલને સર્ચ કરો તો બહુ સાચવી નિકજો બીજું એક ડૉક્ટર સાહેબ મહત્ત્વનો મુદ્દો એ આવે છે કે દર્દીની અપેક્ષા હોય છે ડૉક્ટર પાસે કે હું આટલો ખર્ચો કરું તો મને આટલું વળતર મળે અને કાં તો હું આટલો મને વળતર મળે તો જ હું આટલો ખર્ચો કરું સો ડૉક્ટર સમુદાય આને કેવી રીતે જુએ છે ઘણા દર્દીની એવી અપેક્ષા હોય છે અને ક્યારેક વ્યાજબી હોય છે કે ભાઈ હું ખર્ચો કરું તો મને વળતર મળશે અને એ એનો જવાબ મારો એ છે કે અમુક વસ્તુમાં એ શક્ય છે કે ભાઈ કેટેરેક અધાર કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવતા હો તો તમે એક્સપેક્ટ કરો કે ભાઈ મેં હું દુખાવા માટે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવું છું મારે કોઈ શોખ થતો નથી કે મારે જરૂર નથી કે મારી લાઈફ થ્રેટનિંગ ડિઝીઝ છે નહીં તો ત્યારે જ કરાવો કે જ્યારે મને વળતર મળે તો એ વ્યાજબી વસ્તુ છે નંબર કઢાવવા જાઓ તો તમે એવું આશા રાખી શકો કે જ્યારે ચશ્મા બનીને આવે ત્યારે તમે સરખું જોઈ શકતા હો પણ ઘણી બધી એવી કન્ડિશન છે આપણે કોરોનામાં જોયું કે એમાં ઘણા બધા અનપ્રિડિક્ટેબલ વેરિયેબલ્સ હોય છે કે જેને કારણે અમારાથી તમને એ ગેરંટી આપવી શક્ય નથી કે ભાઈ આ બધો ખર્ચો કરો તમે લાખ બે લાખ પંદર લાખનો અને તમે સારા થઈ જશો પચીસ લાખ પછી પણ લોકો ગુજરી ગયેલા છે અને એના કારણ આ છે કે અત્યારે આપણી પાસે એ વેરીએબલ કઈ રીતે એક કરશે બધા વેરીએબલ અલગ અલગ એક દર્દી ઉપર એ કહેવાનો કોઈ સારો રસ્તો છે નહીં એટલે અમુક વસ્તુમાં દર્દીની અપેક્ષા છે કે હું તો જ ખર્ચો કરું કે જો રિઝલ્ટ મળવાનો હોય તો એ અમે એની ગેરંટી આપી શકતા નથી અમે ફક્ત એટલી જ ગેરંટી આપી શકીએ કે ભાઈ તમારી ટ્રીટમેન્ટ સો ટકા સારી રીતે અને અપ ટુ ડેટ થશે પણ સો ટકા રિકવરી મળશે એ ઘણી વખત ઘણા કેસમાં કહેવાનું બહુ જ મુશ્કેલ હોય છે અને દર્દીઓને ક્ષમા આપે એના માટે બીજો એક મહત્વનો પોઈન્ટ એ આવી રહ્યો છે સાહેબ કે જ્યારે દર્દી ડોક્ટર પાસે આવે છે ત્યારે દર્દી એકલું નથી હોતું કાં તો પેરેન્ટ્સ હોય છે કાં તો ફેમિલી હોય છે મિત્ર વર્તુળ હોય છે સગાવાળું કોઈ સાથે હોય છે ઘણી વખત આપણે જોતા હોય છે કે દર્દીની સાથે ક્યારે ચાર ચાર પાંચ પાંચ જણા આવતા હોય છે સો એનું એક પ્રેશર ડૉક્ટર ઉપર હોય છે બીજી વસ્તુ એ છે કે કદાચ દર્દી અને ડોક્ટરને જે વાર્તાલાપનું જે મોકો મળવો જે કદાચ નથી મળી શકતો કારણ કે ઉપરી જે વ્યક્તિઓ છે બધા જ બધું કહેવા માંગતા હોય છે સો આ એક ઇક્વેશન કેવું છે ને આના વિશે તમે શું કહેવા માંગો છો ઘણી વખત એક દર્દીની સાથે ઘણા બધા આવતા હોય છે એના સાસુ સસરા હોય કે પેરેન્ટ્સ હોય કે ફ્રેન્ડ્સ હોય અને એનો પ્રોબ્લેમ અમારે ઘણી વખત એ થાય છે કે ઘણી વસ્તુ દર્દીની એવી હોય કે જે એને ફેમિલીની સામે ન કહી શકે ફોર હિસ્ટ્રી ઓફ આલ્કોહોલ કે સ્મોકિંગ કે એક્સ્ટ્રા મેરેટલ રિલેશનશીપ એ દર્દી એની સામે ન કહી શકે આ ઘણી વખત એવું હોય છે કે દર્દી થોડું સબડ્યુડ હોય તો એના એને કોઈ બોલવા જ દેતું નથી હોતું અથવા તો દર્દી સમજી શકે કે ભાઈ આ મને પ્રોબ્લેમ છે ને મારે આટલું તો એક્સપેક્ટ કરવું પડશે પણ ફેમિલીની એક્સપેક્ટેશન વધારે હોય છે અને એનો એક દાખલો આપું મેં આ બીજે પણ લાઈવમાં વાત કરેલી છે કે એક દર્દી વર્ષો પહેલાં મારી શરૂઆતની કેરિયરમાં આવ્યું હતું અને એને કમળો હતો પણ એટલી ખાતરી હતી કે આ કમળો સારો થવાનો છે અને દર્દીને મેં કહ્યું કે ભાઈ તું તને વાર લાગશે પણ કમળો સારો થશે ને સમજી ગયો બહુ ભણેલો નહોતો પણ સમજી ગયો એના જે ફેમિલી હતું એને એક્સપેક્ટેશન ખરું કે આપણે જલ્દી મટવું જોઈએ અને આપણે જો ન મટવાનું તો કોઈ બીજાને બોલાવી લઈએ એ રોજ સવારે રાણ લેવા જવું ને રોજ સવારે આજ રામાયણ થાય પછી એક દિવસ દર્દી ગુસ્સે થઈ ગયો કે પપ્પા તું મરીશ તો આ ડૉક્ટરના હાથે મરીશ પણ હું બીજે ક્યાંય જવાનો નથી એટલે આવા ફેમિલીના એક્સપેક્ટેશન કંઈક હોય એ લોકોને એક રીતે ટ્રીટમેન્ટ થતી જોવી જોઈએ દર્દીના એક્સપેક્ટેશન બીજા હોય ને એ ટ્રીટમેન્ટથી સેટિસફાઈડ થયો હોય એટલે આવા પણ કોન્ફ્લિક થતા હોય છે પણ લાગે છે કે જો અંદર અંદર ફેમિલી વાત કરી લે તો સારું રહે અને જે કોણ એનું ડિસિઝન લેશે એ નક્કી હોય તો અમને ડોક્ટર તરીકે ઘણું સહેલું પડી રહેતું હોય છે ખરું જેવી રીતે કસ્ટમર સેટિસ્ફેક્શન સર્વે હોય છે એવી રીતે પેશન્ટ સેટિસ્ફેક્શન સર્વે કેવું કંઈ થઈ શકે એનું કારણ આ પ્રશ્ન પૂછવાનું કે દર્દીઓની ઘણી બધી અપેક્ષાઓ ડૉક્ટર પાસે હોય છે તો એ અપેક્ષાઓને ડૉક્ટર ત્યારે જ પરિપૂર્ણ કરી શકે કે જ્યારે એમને ખબર હોય પોતાના નોલેજ તો ખરું જ એમને ખબર છે કે આજે વ્યક્તિ મારી પાસે આવી રહ્યો છે આ પ્રોબ્લેમ સાથે તો આને આ રીતે આપણે સારવાર આપી શકીએ પણ એના સિવાયની બધી જ અપેક્ષા છે તો એ ડોક્ટર સાહેબ કેવી રીતે એને પરિપૂર્ણ કરી શકે એના વિશે આ તરફથી કંઈક જાણવા માંગીએ છીએ હા કોઈ સર્વે કે રિવ્યુ થતા હોય તો કોઈ સેલ્ફ રિસ્પેક્ટિંગ ડૉક્ટરને એનો કોઈ વાંધો ન હોઈ શકે અને ઇટ વેલકમ અને એ ટ્રેન્ડ અત્યારે ચાલી રહ્યો છે જો દર્દી ડૉક્ટરને પણ ફીડબેક આપે કે સાહેબ તમે આ કીધું પણ મને એ બરાબર લાગ્યું નહીં કે તમે આ ટેસ્ટ કરાવ્યા પણ મને એવું લાગ્યું કે આની કદાચ આપણે રાહ જોઈ શકીએ હોત કે એવા કોઈ ફીડબેક આપી શકે તો અમારી એવી દર્દી પાસે અપેક્ષા હોય છે કે ભાઈ તો હું મારી સર્વિસ સુધારી શકું કારણ કે દરેક માણસને પોતાની ભૂલ બહુ ઓછી દેખાતી હોય છે એ ત્રીજી વ્યક્તિને કે જે સર્વિસ લેનાર હોય છે એને કદાચ તરત ખબર પડી જાય અને હા ઇટ ઇઝ વેલકમ અને અમારી અપેક્ષા એવી છે કે તમને ક્યાંક ઉણપ લાગી હોય તો તમે ડૉક્ટર સાહેબ આ બરાબર મને લાગ્યું નહીં તો એને સુધરવાનો કે સારી કરવાનો તક આપો આ બીજી બાજુ કોમર્શિયલ તત્વો પણ હવે આમ આવી ગયા છે એટલે એવું પણ બને કે તમારા કોમ્પિટિટર તમારી સામે અમુક જાતના રિવ્યૂ લખાવા માગતા હોય અને આ તો મારા પોતાના કેસમાં થયું છે કે મેં અમુક એમેઝોનમાંથી પ્રોડક્ટ લીધી હતી તો પ્રોડક્ટ પ્રોડ્યુસરનો આવ્યો ફોન કે ભાઈ તમે ફોર સ્ટાર કે એનાથી વધુ આપશો તો તમને વાઉચર મળશે તે કોઈ પણ ફિલ્ડમાં એ વસ્તુ આવી શકે છે એટલે તમે રિવ્યૂ જુઓ અને રિવ્યૂ લખો બંને વાત સાચી છે પણ સાવ એકલું એના ઉપર આધાર કદાચ રાખો નહીં એવું પણ મને લાગી રહ્યું છે કે એ રિવ્યૂ થોડાક ડોક્ટર પણ હોઈ શકે એક યા બીજી રીતે તમારા સર્વિસ પ્રોવાઈડરની ફેવરમાં પણ હોઈ શકે કે એના કોમ્પિટિટર દ્વારા એની અગેન્સ્ટમાં પણ હોઈ શકે